સાતમા પ્રકરણ એક પૂર્ણ સંપૂર્ણ સંખ્યાઓ વિશેની આપણે માહિતી મેળવવાની છે તો વિદ્યાર્થી મિત્રો પૂર્ણ સંખ્યામાં 1 2 3 4 એ ગણતરીની સંખ્યાઓ છે આ સંખ્યાઓને પ્રાકૃતિક સંખ્યા વડે પણ ગણવામાં આવે છે પ્રાકૃતિક સંખ્યાઓ છે એ અસંખ્ય છે પછી પૂર્ણ સંખ્યાઓ કઈ કઈ છે તો કે 0 1 2 3 4 5 6 આ બધી જે સંખ્યાઓ છે વિદ્યાર્થી મિત્રો તે પૂર્ણાંક સંખ્યાઓ છે હવે ત્યારબાદમાં આપણે જોઈએ તો કે ધન પૂર્ણાંક સંખ્યાઓ અને ઋણ પૂર્ણાંક સંખ્યાઓ પણ આવે છે ધન પૂર્ણાંક સંખ્યાઓ તો ધન એટલે કે પ્લસ એટલે કે આપણે સરવાળા જે આવે છે તે તો કે ધન પૂર્ણાંક કેને કહેવાય પ્લસ 1 પ્લસ 2 પ્લસ 3 પ્લસ 4 આ બધા છે કે ધન પૂર્ણાંક તરીકે ઓળખવામાં આવે છે ઋણ પૂર્ણાંક એટલે શું તો કે ઋણ પૂર્ણાંકમાં માઈનસ તરીકે એને ઓળખવામાં આવે છે માઈનસ 1 માઈનસ 2 માઈનસ 3 માઈનસ 4 માઈનસ 5 માઈનસ 6 આ બધા છે તે ઋણ પૂર્ણાંક છે આ ધન પૂર્ણાંક અને ઋણ પૂર્ણાંક તે સંખ્યાઓ સંખ્યા રેખા પર ગોઠવવામાં પણ આવે છે સંખ્યા રેખા પર કેવી રીતના ગોઠવવામાં આવે છે તે આપણે હમણાં જોશું તો કે માઇનસ 3 માઇનસ 2 માઇનસ 1 બીજાનો તમને કીધું એવા છે 0 1 2 3 એ પૂર્ણાંક સંખ્યાઓ છે પછી માઇનસ 3 માઇનસ 2 માઇનસ 1 એ બધા છે ઋણ પૂર્ણાંક છે જ્યારે 1 2 અને 3 4 જેવી સંખ્યાઓ છે તે ધન પૂર્ણાંક સંખ્યા છે 0 1 ધન પૂર્ણાંક કે ઋણ પૂર્ણાંક સંખ્યા નથી 0 છે તે ધન પૂર્ણાંક કે ઋણ પૂર્ણાંક સંખ્યાઓ છે તે નથી પૂર્ણાંક સંખ્યાઓ છે તે અસંખ્ય છે હવે સંખ્યા રેખા ઉપર આપણે જોવાનું છે તો કેવી રીતના જોવાનું તો સૌપ્રથમ તો વચ્ચે સંખ્યા રેખા ઉપર આપણે 0 દર્શાવવાનું છે ત્યારબાદમાં ધન પૂર્ણાંકો છે તે જમણી બાજુ આવશે ઋણ પૂર્ણાંકો છે તે ડાબી બાજુ આવશે તો અહીં 1 2 આપણે ધન પૂર્ણાંકો તમે દર્શાવી શકો 3 4 5 6 7 આવી રીતના તમે ધન પૂર્ણાંક સંખ્યા રેખા પર જમણી સાઈડ તમે દર્શાવી શકો છો ત્યારબાદના ઋણ પૂર્ણાંક જોઈએ ઋણ પૂર્ણાંક છે માઇનસ 1 માઇનસ 2 માઇનસ 3 માઇનસ 4 માઇનસ 5 અને માઇનસ 6 હવે તમારે અહીં લખવું હોય તો પણ લખી શકો છો કે ધન પૂર્ણાંક સંખ્યાઓ ત્યારબાદમાં આ સાઈડ આપણે જોઈએ તો માઇનસ છે તેથી ઋણ પૂર્ણાંક સંખ્યાઓ અમુક વાર વિદ્યાર્થી મિત્રો ખાલી જગ્યામાં અથવા વિકલ્પ માટે પૂછવામાં આવે છે કે સંખ્યા રેખા પર ધન પૂર્ણાંકો કઈ સાઈડ દર્શાવવામાં આવે છે તો શું આવશે કે સંખ્યા રેખા પર ધન પૂર્ણાંક છે તે જમણી બાજુ દર્શાવવામાં આવે છે જ્યારે ઋણ પૂર્ણાંક છે તે ડાબી બાજુ દર્શાવવામાં આવે છે હવે વિદ્યાર્થી મિત્રો આમાંના તમને નાના પ્રશ્ન પણ પૂછાઈ શકે કઈ રીતના તો તમારે જોવાનું અહીંયા અમુક વાર પૂછે કે માઇનસ 1 અને માઇનસ 4 તો આ બંનેમાંથી સંખ્યા મોટી કઈ છે એ તમને પૂછવામાં આવે તો તમારે એમ નહીં ધારેલાનું કે માઇનસ 4 છે તે મોટા છે પણ નહીં અહીંથી આપણે 0 સેટથી જઈએ તો 1 છે એ પહેલાં આવે છે તેથી માઇનસ 1 છે તેને મોટા કહેવામાં આવે છે આવી રીતના તમને ખાલી જગ્યા હોય માઇનસ 1 ખાલી જગ્યા અને માઇનસ 4 તો આવી રીતના આપણે પૂછે તો મોટી સંખ્યા કઈ છે તો આપણે ગ્રેટર ધેનની નિશાની કરવાની રહેશે એટલે માઇનસ 1 છે એ માઇનસ 4 કરતાં પણ મોટા છે
હવે ત્યારબાદ આપણે જોઈએ તો સંખ્યા રેખા પર શૂન્યની ડાબી તરફ જતા મેં હમણાં જ કીધું કે શૂન્યની ડાબી તરફ જતા ઋણ પૂર્ણાંકો અને શૂન્યની જમણી તરફ જતા ધન પૂર્ણાંકો દર્શાવવામાં આવે છે ત્યારબાદમાં બધા જ ધન પૂર્ણાંકો અને ઋણ પૂર્ણાંકો છે તે શૂન્ય કરતા કેવા હોય છે મોટા હોય છે ધન પૂર્ણાંકો કે ઋણ પૂર્ણાંકો તે શૂન્ય કરતા કેવા હોય છે મોટા હોય છે ત્યારબાદ સંખ્યા રેખા ઉપર જેમ જમણી બાજુએ જાય તેમ સંખ્યા મોટી થાય છે હવે સંખ્યા રેખા ઉપર જોયું જેમ જમણી સાઈડ જાય છે આપણે તેમ સંખ્યા કેવી થાય છે મોટી થાય છે માઇનસ 3 અને 2 લખેલ હોય પ્લસ તો 2 છે તેને પ્લસ 2 છે તેને મોટા કરવામાં આવે છે એટલે જ કહે છે કે સંખ્યા રેખા ઉપર જેમ જમણી બાજુ જાય છે તેમ સંખ્યા મોટી ગણવામાં આવે છે હવે ત્યારબાદ જોઈએ તો કે સંખ્યા રેખા ઉપર એને ઉલટું હમણાં આપણે જમણી બાજુ કીધું એવી જ રીતના સંખ્યા રેખા ઉપર જેમ ડાબી બાજુ જાય તેમ સંખ્યાને નાની ગણવામાં આવે છે મેં તમને હમણાં જ એક્ઝામ્પલ કીધું કે માઇનસ 1 ને માઇનસ 4 જેમ આપણે ડાબી સાઈડ ગયા એ સેલ સંખ્યા કેવી થતી જાય છે નાનકડી થતી જાય છે ત્યારબાદમાં આપણે જોઈએ કે શૂન્ય એ બધા જ ઋણ પૂર્ણાંકો કરતા મોટો છે આ શૂન્ય છે તે બધા કરતા મોટું ગણવામાં આવે છે આ શૂન્ય ને એટલે બધા જ ઋણ પૂર્ણાંકો છે તેના કરતા મોટો ગણવામાં આવે છે ત્યારબાદમાં તો શું કહે છે કે બે ધન પૂર્ણાંકોનો ગુણાકાર ધન જ મળે હવે બે ધન પૂર્ણાંક એટલે અહીંયા તમને પાંચ ગુણ્યા પાંચ તેનો જવાબ આપણે આવશે 25 પણ પૂર્ણાંક આપણે કયો મળ્યો ધન જ એટલે કે બે ધન પૂર્ણાંકોનો ગુણાકાર છે તે ધન જ મળે છે ત્યારબાદ જોઈએ તો કે બે ઋણ પૂર્ણાંકોનો ગુણાકાર પર ધન જ મળે છે બે ઋણ પૂર્ણાંકો એટલે કે માઇનસ 3 અને માઇનસ 3 આ બે ઋણ પૂર્ણાંકો થયા એનો ગુણાકાર છે તે ધન મળે છે ઓછો છે વધારે 3 તેવી 9 અને કયો જવાબ આવ્યો તો કે 9 અને ધન પૂર્ણાંક માટે આવે છે ત્યારબાદ જોઈએ તો કે એક ધન પૂર્ણાંક અને એક ઋણ પૂર્ણાંક ગુણાકારનો ગુણાકાર ઋણ પૂર્ણાંક મળે છે હવે એક ધન હોય અને એક ઋણ હોય તેનો જવાબ પણ કેવો મળે છે ઋણ 5 6 30 એટલે અહીંયા આવશે માઇનસ 30 એટલે ઋણ માં આવ્યો એનો જવાબ આવી રીતે તમને દાખલામાં પૂછે એટલે 5 ગુણ્યા અથવા આવી હોય 7 ગુણ્યા માઇનસ 2 પછી અહીંયા તમારે ખાલી જગ્યા છે તે તમારે ફિલઅપ કરવાની હોય એટલે 7 2 14 તો કેવા આવશે માઇનસ એટલે કે ઋણ માઇનસ 14 આવશે અહીંયા ત્યારબાદ જોઈએ આપણે કે બે ઋણ પૂર્ણાંકોનો ગુણાકાર ધન પૂર્ણાંક મળે એ તો હમણાં આપણે જોયું બે ધન બે ઋણ પૂર્ણાંક એનો ગુણાકાર છે તે કેવો મળશે ધન એટલે કે જોકે જોકે 16 લઈ અહીં મળ્યું એટલે કે બે ઋણ પૂર્ણાંકોનો ગુણાકાર છે તે પણ ધન મળશે ત્યારબાદમાં શું કહે છે કે એકી સંખ્યામાં ઋણ પૂર્ણાંક હોય તો ગુણાકાર ઋણ પૂર્ણાંક હોય એકી સંખ્યા તમને ખબર હશે એકી સંખ્યા એટલે કે 1 3 5 7 9 11 આ બધી એકી છે એટલે એકી કઈ તો કે 2 4 6 8 10 12 આ બધી બેકી સંખ્યા છે તો શું કહે છે કે એકી સંખ્યામાં ઋણ પૂર્ણાંક હોય તો ગુણાકાર છે તે ઋણ ગુણાકાર મળે છે હવે એક સંખ્યા હોય ઋણ પૂર્ણાંક માટે માઇનસ 3 અને માઇનસ 7 હવે રીતના હોય તો માઇનસ 3 ને માઇનસ 7 એટલે 7 તેવી 21 એટલે માઇનસ 21 એટલે કે જવાબ કેમાં આવે તો કે ઋણ ગુણાકારમાં જ જવાબ એનો મળે છે ત્યારબાદમાં બેકી સંખ્યામાં ઋણ પૂર્ણાંક હોય તો ગુણાકાર
કેમ તો કે એને બેટી સંખ્યા છે એટલે તેનો જવાબ આવશે 3 ગુણાકમાં એટલે કે 8 જવાબ આવશે અને કોઈ પણ પૂર્ણાંકનો 0 સાથે ગુણાકાર થાય તો એનો જવાબ છે એ 0 થશે જોઈએ તો હવે દાખલા તરીકે અહીંયા લખ્યું છે 25 અને અહીંયા એને ગુણ્યા કર્યું છે 0 0 ગુણ્યા 5 એટલે 0 0 ગુણ્યા 2 એટલે 0 એટલે એનો જવાબ આવે 0 એટલે કે કોઈ પણ અંકનો ગુણાકાર 0 સાથે કરવામાં આવે તો એનો જવાબ છે એ 0 જ મળે છે તો વિદ્યાર્થી મિત્રો આપણે આ